શ્રાવણ મહિનાના પહેલાં સોમવાર માટે આજે આપણે બનાવીશું જોધપુરના ફેમસ મિર્ચી વડા, પણ એ પણ ફરાળી. તો સૌથી પહેલાં તો આપણે ફરાળી લોટ લઈ લેવાનો છે. તો મેં મિક્સ ફરાળી લોટ લીધો છે, તમે સિંગોડાનો કે કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો. 1.5 કપ જેટલો ફરાળી લોટ લીધો છે. હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. ત્યારબાદ આનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે 1 ટીસ્પૂન જેટલા આપણે ચીલી ફ્લેક્સ નાખ્યા છે. હવે આમાંથી તમે કોઈ પણ વસ્તુ ન ખાતા હો તો એને સ્કીપ કરી શકો છો. સાથે 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખી છે અને સાથે ઝીણી સમારેલી કોથમીર નાખીશું. તો ત્રણેય વસ્તુ એડ કરવાથી ફ્લેવર ખૂબ જ વધીને આવે છે. સાથે આમાં તમે કાળા મરી પણ નાખી શકો છો, એને હું સ્કીપ કરી રહી છું. તો કોથમીર તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે આની અંદર નાખવાની. તો અત્યારે આપણે 3-4 ટેબલ સ્પૂન જેટલી કોથમીર આની અંદર નાખી છે. હવે આની અંદર આપણે થોડું થોડું પાણી નાખીને આપણે આનું બેટર તૈયાર કરી લઈશું. જો તમે પણ શ્રાવણ મહિનો આખો રાખ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે હું 30-30 દિવસ તમારા માટે રોજ અવનવી વાનગીઓ શેર કરતી રહીશ. તો અહીં આપણે આ રીતની કન્સિસ્ટન્સીનું બેટર રાખવાનું છે. થોડુંક થીક જ રાખશો જેથી મરચાં ઉપર આરામથી કોટ થઈ શકે. તો તમે જોઈ શકો છો બેટર આપણું રેડી છે, જેને આપણે પ્લેટ ઢાંકીને સાઇડમાં મૂકી દઈશું. હવે અહીં મેં આ મોટી સાઇઝના ભાવનગરી મરચાં લીધા છે. તો મરચાં કડક હોય તેવી પસંદગી કરવી. 250 ગ્રામ જેટલા મરચાં લીધા છે. સામે આપણે બાફી બટેટા લીધા છે 5 નંગ જેટલા મીડિયમ સાઇઝના, જેની છાલ ઉતારીને આપણે મેશરની મદદથી મેશ કરી લીધું છે. હવે વઘાર કરી લેશું તો કઢાઈની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે. હવે તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જેવું તેલ ગરમ થઈ જાય ને એટલે 1 ટીસ્પૂન જેટલી આપણે આની અંદર વરિયાળી નાખીશું. અહીં તમે કાચું જીરું પણ નાખી શકો છો, પણ મેં જીરાનો પાવડરનો ઉપયોગ કર્યો છે એટલે હું સ્કીપ કરી રહી છું. હવે 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે. તો 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 એકદમ જે તીખા મરચાં આવે છે એની પેસ્ટ બનાવી છે. તીખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. સારી રીતે આપણે એને સાતડી લઈશું જ્યાં સુધી આદુ મરચાંની અંદરનો જે પાણીનો ભાગ છે એ બળી ન જાય. તો અહીં તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મારી સ્લો છે. સારી રીતે પેસ્ટ સતળાઈ ગઈ છે એટલે 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને સ્ટફિંગના ભાગનું આપણે મીઠું નાખીશું. ગેસની ફ્લેમ આપણી સ્લો છે એટલે મસાલા આપણા બળી નહીં જાય. હવે આની અંદર આપણે 15 નંગ જેટલા બારીક સમારીને ફુદીનાના પાન લીધા છે. તો ફુદીનાના પાનનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે. સાહેબ એકવાર મિક્સ કરી લેશું અને હવે આની અંદર આપણે બટેટા જે મેશ કરીને રાખ્યા છે એ નાખી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું જેથી મસાલા એકબીજામાં સારી રીતે કોટ થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાનું સ્ટફિંગ તૈયાર થઈ રહ્યું છે. એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આની અંદર આપણે બાકીના મસાલાઓ એડ કરી દઈશું. તો ઝીણી સમારેલી કોથમીર નાખી છે. તો 3-4 ટેબલ સ્પૂન જેટલી કોથમીર લીધી છે. હવે ખટાશ માટે અત્યારે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો 1 ટીસ્પૂન આવે છે. વ્રતમાં ઘણા લોકો ગરમ મસાલો ખાતા નથી હોતા, તો એની જગ્યાએ અત્યારે આપણે શેકેલા જીરાનો પાવડરનો ઉપયોગ કર્યો છે, જે ફ્લેવર ખૂબ જ સરસ આપે છે. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ હવે તીખાશ માટે હું અહીંયા ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ આને ઉપર નીચે કરી શકો છો. મેં 1 ટીસ્પૂન જેટલા નાખ્યા છે અને હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1.5 ટીસ્પૂન જેટલી આપણે ખાંડ નાખી છે. તો મસાલો છે બિલકુલ પણ ઘડ્યો ને તૈયાર નહીં થાય, પણ બધા ટેસ્ટને બેલેન્સ કરે છે. તો ખાંડ અચૂકથી નાખજો, એનાથી બધા ટેસ્ટ તમારા ફ્લેવર છે બેલેન્સ થઈને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યારબાદ આ સ્ટફિંગને ઠંડુ પાડવું જરૂરી છે. તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આ મિશ્રણને ઠંડુ પાડી લેશું. હવે જ્યારે આ રીતના પ્લેટમાં મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે છેલ્લે 1/2 લીંબુનો રસ નાખીશું અને ફરી પાછું બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે જ લીંબુના રસનો ઉપયોગ કરવાનો છે, નહીંતર એમાં કડવાશ આવી જશે. તો આ આપણો સ્ટફિંગનો મસાલો તૈયાર છે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. અહીં મેં ભાવનગરી મરચાં લઈ લીધા છે, જેને સારી રીતે પાણીથી ધોઈ લીધા હતા અને પછી લૂછીને કોરા કરી લીધા છે. હવે આ રીતે આપણે આની અંદર કટ લગાવીશું. તો જે લારી ઉપર મરચાં મળે છે એનામાં નસ અને બિયાનો ભાગ કાઢવામાં નથી આવતો, પણ આજે આપણે બિયા અને નસનો ભાગ કાઢી નાખીશું. તો આવી રીતે ખંખેરી નાખશો એટલે બધા બિયા નીકળી જશે અને નસનો ભાગ પણ નીકળી જશે. તો આનાથી તીખાશ પણ ઓછી થઈ જશે મરચાંની. જો તીખાશે તો યુઝ્યુઅલી આ મોટાભાગે આ મરચાં તીખા હોતા નથી, પણ જો જે લોકો સાવ મોડું ખાતા હોય તો આ રીતે બિયા કાઢી નાખવાના. અને અત્યારે વરસાદની સિઝન છે તો આ બિયા કુંડામાં નાખી દેશો તો સરસ મજાના ઘરમાં રોપા તૈયાર થઈ જશે. હવે જે ભાગ આપણે કટ કરીને રાખ્યો તો એને ફેંકી ન દેતા આવી રીતે ઝીણું સમારી લેશું અને એને આપણે પાછળથી સ્ટફિંગમાં વાપરીશું. તો આવી રીતે બધા મરચાંને આપણે કાપી લીધા છે અને જે મરચાંનો ભાગ નીકળ્યો હતો એના આપણે સ્ટફિંગમાં નાખીને આપણે મિક્સ કરી લીધો છે. તો આ મરચાંનો ક્રંચ અંદર ખૂબ જ
સરસ લાગે છે. હવે જે આ રીતે આપણે કાપો પાડ્યો છે એની અંદર આપણે આ મસાલાને ભરી લેશું. તો સારી રીતે મસાલાને ભરી લેવાનું છે, જેટલું ભરાય એટલું નાખવાનું, કારણ કે જે ટેસ્ટ આવે છે એ તો છેલ્લે આ સ્ટફિંગનું જ હોય છે. તો આવી રીતે આપણે આખા મરચાંને ભરી લીધું છે, જેટલો અંદર મસાલો જાય એટલું પૂરેપૂરું ભરીને આપણે લેવલ કરી લીધું છે. અને આ રીતે મેં અહીં બધા જ મરચાંને તૈયાર કરી લીધા છે. બીજી બાજુ આપણું બેટર છે એ પણ સારી રીતે રેસ્ટ લઈ લીધું છે અને જોઈ શકો છો થોડોક ફૂલી ગયો છે. તો હવે આની અંદર આપણે બાકીના મસાલા એડ કરીશું. તો એકવાર સારી રીતે વિસ્કરની મદદથી વિસ્કર લેશું. તો તમે જોઈ શકો છો આટલું થીક હોવું જોઈએ બેટર, કારણ કે આપણે મરચા ઉપર કોટ થાય એટલું જાડું બેટર રાખવાનું છે. હવે આના ઉપર આપણે કડકડ લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખવાથી ખૂબ જ સરસ એક તો ફ્લેવર આવશે અને એકદમ ધોળા ધોળા આપણા તૈયાર થશે મરચાના ભજીએ. તો અડધા લીંબુનો રસ નાખ્યો છે અને બાજુમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો એનામાંથી આપણે 2 ટેબલ સ્પૂન જેટલું કડકડતું તેલ નાખીશું, જેના કારણે ભજીયાનું ઉપરનું લેયર થોડું ક્રિસ્પી તૈયાર થાય છે. અને હવે આની અંદર 1/2 ટીસ્પૂન જેટલા આપણે સોડા નાખીશું. તો સોડા લીંબુ ઉપર નાખશો તો એક્ટિવેટ થઈ જશે અને સરસ બેટર આપણું ફૂલેલું તૈયાર થશે. તો એક જ દિશામાં આપણે ફેંટી લેશું જ્યાં સુધી સોડા છે એ બેટરમાં ઓગળી ન જાય. તો અહીં તમે જોઈ શકો છો સારી રીતે સોડા ઓગળી ગઈ છે અને બેટર પણ આપણું ફૂલી ગયું છે. હવે તેલ પણ આપણું ગરમ છે તો આની અંદર મરચાંને નાખીને સારી રીતે આપણે બેટરમાં કોટ કરી લેશું અને તેલની અંદર નાખીશું. હવે નાખતી વખતે આપણે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લેશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ મિર્ચી વડાને તળવાના છે. તો જોયું ને આપણું બેટર કેટલું પરફેક્ટ તૈયાર હતું, તે આપોઆપ જ મરચાં છે એ ઉપર ફ્લોટ કરીને આવે છે. જોઈ શકો છો ઉપર સીધા તરી આવે છે. તો એક વખતમાં જેટલા મરચાં આવે એટલા નાખીશું આપણે, એકબીજામાં ચોંટે એ રીતે ખીચોખીચ નહીં નાખીએ. અને આને મીડિયમ ફ્લેમ ઉપર બંને તરફ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેશું. તો ઉપરથી આવી રીતે ચમચાની મદદથી તેલ નાખવું અને આવી રીતે એને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તળી લીધા છે. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસિપી તમને કેવી ગમી કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી આ રીતની નવી નવી ફરાળી વાનગીઓ જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.